जेतपुर તાલુકાના અકાળા ગામે એલઈડી લાઈટનું કૌભાંડ થયું હોવાના આક્ષેપ થયા છે, જેમાં 75 જેટલી એલઈડી લાઈટ ફિટ કરવા મામલે રૂપિયા 2 લાખનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો ઉપસરપંચ અને ગામના માજી સરપંચે કર્યા છે. સરકારના વિકાસના આયોજન મુજબ લગભગ દરેક ગામોમાં મસમોટી ગ્રાન્ટો ફાળવવામાં આવી રહી છે, પરંતુ આવી ગ્રાન્ટોમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાનું સામે આવે છે. આવું જ કંઈક બન્યું છે જેતપુર તાલુકાના અકાળા ગામમાં. અહીં જે એલઈડી લાઈટો ફિટ કરવામાં આવી છે તેમાં 75 જેટલી લાઈટોમાં રૂપિયા 2 લાખનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થયા છે. એમાં એવું છે કે અકાળા ગામની અંદર હું ઉપસરપંચ છું, એટલે ત્યાં અમારે જિલ્લા પંચાયતના 100 ભંડોળની અંદરથી 2,96,000ની ગ્રાન્ડ પાસ સીટ લાઈટની થઈ હતી એલઈડી લેમ્પની. એટલે અમે પંચાયતની અંદર એવો ઠરાવ કર્યો કે આ કામ પંચાયતે કરવું, એટલે સરપંચ એની રીતે એ કામ અમે ઠરાવ કરી દીધો અને કામ કરી નાખ્યું. પછી મેં સરપંચને પૂછ્યું ભાઈ કેટલો ખર્ચો થયો બધો, મને બિલને વાઉચર આપો. લઈ કે બિલને વાઉચર હું તમને પછી આપી દઈ. એટલે મને મેં 2-3 વખત માયગા સતાય મને આપ્યા નહીં. પછી મેં તાલુકા પંચાયતમાંથી આ બધું કાઢ્યું, એટલે મેં પછી બિલ કાઢ્યું. એટલે પછી મેં 2-3 કંપનીના પૂછ્યું કે આ લાઈટ કેટલાની આવેલા, ખરેખર કેટલાની આવેલા. મને બધા એમ કીધું કે 1600 થી 1700 1800 એવા 50-50 રૂપિયાના ભાવ ફેરથી લાઈટ મળતી હતી. પછી મેં જે આ સરપંચ જે આ મને અકાળા ગ્રામનું બિલ હતું એ બિલમાં રાતમાં આવેલું, મેં એ બિલમાંથી નંબર જે આ નોસલ ઇલેક્ટ્રિકનું છે એમાંથી મેં એ કંપનીના માલિકને મેં ફોન કર્યો અજાણ્યા થઈને કે હાતલપુર ગ્રામ પંચાયતના સરપંચ બોલું છું, અમારે આવી સીટ લાઈટ ખરીદવી છે અને અમારે 250 નંગ અમારા ગામની અંદર નાખવા છે, તો મારે આ લાઈટ લેવી હોય તો મને કે તમે અહીંયા આવો. એટલે હું ત્યાં તેથી અમદાવાદ જતો દવાખાને, એટલે હું ત્યાં એની કંપનીએ ગયો અને મેં ત્યાંથી એક લાઈટ ખરીદી કરી. એને મને 1696 રૂપિયાનું બિલ આપ્યું. મેં તમે મને આ 1696નું બિલ આપો છો પણ આમાં અમને શું વધે? એટલે કે તમને તમારે જેવડું બિલ બનાવ્યું 3526 રૂપિયા લગણ હું તમને બિલ બનાવી આપું. મેં તો આ બિલ બને ને આમાં પૈસા આવી કે પૈસા તમને આંગણિયા તરીકે આવી જાય આ રીતનું. અકાળા ગ્રામ પંચાયત દ્વારા લગાવવામાં આવેલ આ એલઈડી લાઈટમાં જે અમદાવાદની નોસન ઇલેક્ટ્રિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાંથી ખરીદ કરવામાં આવી હતી. આ સમગ્ર બાબતના બિલો આ ગામના ઉપસરપંચ વિજયભાઈ અને માજી સરપંચ કાનજીભાઈ રાદડિયા દ્વારા મંગાવવામાં આવ્યા હતા અને તેમાં લખેલા નંબર પર ફોન કરી તે લોકો કોઈ ગામના સરપંચ બોલે છે તેવું જણાવી અને એલઈડી લાઈટ લેવાની અને ફિટ કરી આપવાની ચર્ચા કરી હતી. આ એલઈડી લાઈટ રૂપિયા 1950માં આપવામાં આવશે અને તેનું બિલ રૂપિયા 3500 થી રૂપિયા 3900 સુધીનું બનાવી દેવામાં આવશે તેવું કંપનીના કર્મચારીએ જણાવ્યું હતું. એમાં શું હતું સાહેબ, મને એવું લાગ્યું નોસન ઇલેક્ટ્રિક સ્ટોર મેં મોબાઈલ ઉપર વાત કરી. મેં કીધું ભાઈ અમારે, મેં ખોટું જ બોલ્યો હતો સાતલપુર ગ્રામ પંચાયતના નામે, મેં ખોટું જ બોલ્યો હતો. મારે કારણ કે કૌભાંડ પકડવું હતું એટલે મારે ખોટું બોલવાનું થતું હતું. એટલે મેં કીધું ભાઈ અમારે એક લેમ્પ લેવો છે, એટલે એની એક લેમ્પ 1600 ને 1676 રૂપિયાનો આપ્યો. મેં કાંઈ વાંધો નહીં, અમારે આવી સીટ લાઈટ લેવાની જરૂર પડે તો તમે ક્યાં લગી બિલ ઊંચું કરી આપો. મને કે કાંઈ વાંધો નહીં, તમે કયો તાલગી બિલ તમારું ઊંચું કરી આપે. મેં કેટલું કરી આપો કે 100 આડના ભાવ પ્રમાણે 3500 થી 3700 રૂપિયા લગી હું બિલ તમારું લગાવી આગે. એ મારી અરે મોબાઈલમાં એને વાત કરી જ છે બરાબર. મેં કીધું તો ઇનકેસ આ કોકને ખબર પડી જાય તો આમાં વારો કોનો સડે? સરપંચનો સડે, મંત્રીનો, એટલે કે કોઈનો વારો નહીં સડે. વારો છે નહીં કે ટેકનિકલ બાબત અધિકારીનો વારો સડશે કે એ જો એને ગુણવત્તાને આધારે હું જોયું એમાં એમ ચોખ્ખું બતાવે છે કે આને હું તપાસ કર્યો તો કે એનો વારો સડશે કે. વિજયભાઈ અને કાનજીભાઈને ફોન પર જ આવી રીતે થતા ભ્રષ્ટાચાર અંગે ગંધ આવી ગઈ હતી. ત્યારબાદ વિજયભાઈ અમદાવાદ ગયા અને ત્યાં અકાળા ગામમાં ફિટ થઈ હતી તે પ્રકારની એલઈડી પણ જોઈ અને એક એલઈડીની ખરીદી પણ કરી લીધી, બિલ પણ લઈ લીધું. ત્યારબાદ અકાળા ગ્રામ પંચાયતમાં જે એલઈડી લાઈટ ફિટ કરવામાં આવી હતી તે બિલ અને આ બિલની પણ સરખામણી કરતાં બંનેનો કોડ પણ એક જ આવ્યો હતો, પરંતુ બંનેના ભાવ અલગ અલગ હતા. આ નોસન ઇલેક્ટ્રિકના માલિક દ્વારા જેતપુર તાલુકાના 15 જેટલા ગામોમાં એલઈડી લાઈટ ફિટ કરવામાં આવી છે ત્યારે કેવડો મોટો ભ્રષ્ટાચાર થયો હશે તે પણ સવાલ છે. આ બાબતે જે તે વખતે ડેપ્યુટી એન્જિનિયર દ્વારા કમ્પ્લીશન આપેલું હતું અને આરએનબી ઇલેક્ટ્રિકલ દ્વારા ક્વોલિટી એસ્યુરન્સ ટેસ્ટિંગ એક સર્ટિફિકેટ આપેલું હતું અને ગ્રામ પંચાયત દ્વારા જે એલઈડીના ભાવ ખરીદેલા છે SOR ભાવ કરતાં નીચા જ છે. એટલે હવે અમારી મુખ્ય તપાસનું ધ્યાન એ રહેશે કે આ એલઈડીની ખરીદીમાં નાણાકીય નિયમોનું ધ્યાન રહ્યું છે કે નહીં, અથવા ખરીદી પ્રક્રિયામાં નિયમ અનુસાર થયું છે નહીં તે બાબતની રહેશે. અને આ બાબતે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવા અમે જિલ્લા પંચાયતમાં પણ રજૂઆત કરેલ છે. એટલે આજે આ બાબતે અમે ઉચ્ચ કક્ષાએ જિલ્લા કક્ષાએથી અન્ય તાલુકાના DE દ્વારા બાબતની તપાસ થાય તે બાબતે રજૂઆત કરેલ હતી.
તથા આ બાબતે હજી સુધી ગ્રામ પંચાયત સામે કોઈ પણ પ્રકારની આ કાર્યવાહી કરેલ નથી, પરંતુ હવે તપાસનું કેન્દ્રિત ખરીદી પ્રક્રિયા બાબતમાં જ રહેશે. આ સમગ્ર મામલે ભ્રષ્ટાચાર થયો હોવાની વાત પાકી થઈ જતાં ઉપસરપંચ વિજય વોરાએ તાલુકા પંચાયત ખાતે લેખિતમાં ફરિયાદ કરી હતી. જો કે બીજી તરફ અકાળા ગ્રામ પંચાયતના સરપંચ સાથે વાત થતાં તેને ભ્રષ્ટાચાર ન થયો હોવાના ગાણા ગાયા હતા. મારું નામ મનોજભાઈ વેલજીભાઈ રાદડિયા અને અકાળા ગામના અત્યારે હાલમાં મારા પત્ની રંજનબેન મનોજભાઈ રાદડિયા સરપંચ તરીકે ફરજ બજાવે છે. અને આપશ્રીને અહીંયા અમારા પંચાયતના ઉપસરપંચ કે અન્ય સભ્યના જે કોઈ રિલેટિવ હોય એને આપને જણાવેલ કે ભાઈ અમે આ એલઈડી ખરીદીમાં ભ્રષ્ટાચાર કરેલ છે, તો ભ્રષ્ટાચાર. આ પ્રકારે અકાળા ગામમાં એલઈડી લાઇટ મામલે તાલુકા પંચાયત સુધી પુરાવાઓ સાથેની લેખિત ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે આ મામલે કેટલી યોગ્ય તપાસ થશે તે તો આવનારો સમય જ બતાવશે. હરીશ ભાલિયા, ગુજરાત ન્યૂઝ, જેતપુર.